શરૂ છે કામકાજ થોડું થોડું ખાઈ પી બહુ ઢંઢે મન ઢંઢે વરસાદ તો આપડે બે દિવસ થા સતત શરૂ છે, હજી અત્યારે ઝરમર્યું તો આવે જ છે. અત્યારે જો નાસ્તા પાણી થઈ ગયા છે, હજી ટિફિન પણ થઈ ગયું છે. અહીંયા જો તૈયારી મળી થવા કાકા ને ઘરે જવાની, કાના ભાઈ લેવા આવે છે ને, તો જો કાકાને ઘરે જવાનું છે. એમાં એવું છે કે કાકાની આવે છે જાત્રામાંથી, અને આજ 5 વાગ્યાને કીધું છે, 1 કલાક ટ્રેન મોડી છે એટલે 6 વાગે આવશે. તો આપણે ત્યાં જવાનું છે કામ કરીને, મિશ્રીને સ્કૂલે મૂકીને, પછી મિશ્રી ડાયરેક્ટ ક્યાં બસમાં આવી જાય, નીરની બસમાં વહી આવશે. તો આપણે એવો પ્લાન છે. અને દેવાંશભાઈ ને મિશ્રીબેન, જો મિશ્રીને માથું વળવાનું બાકી છે, દેવાંશબેન હુગરાને નાવાનું બાકી છે. તો ચાલો આપણે આપણે કામ મળી જો તૈયાર કરતા હતા ને દેવાંશ ને, તો દેવાંશ કે માં સોટલી લેવી, તો સાંડલો હોત ને કરાવડાયો. જો તું શું કરી છો, મિશ્રી સોટલા લેતા હતા ને, ત્યાં દેવાંશ હાર વાર કરાવડાવી ચોટલી. લાવ હાન દો, તો જો ઉપડ્યા ખાતે એનું ઠેલકો લઈને ભણવા બધા આવજો. હાલો જાઓ, જય શ્રી કૃષ્ણ. બા બા જો આજ કાકાને ઘર જવાનું ખબર હું કરીશ. શું તે બા એ થાય છે, વરસાદ આવે પપ્પા પલ્લી જાહે જાતો નહીં. જો અ ઈ કે પપ્પા પલ્લી જાહે. જો અત્યારે વાગી ગયા છે બપોર, 11:30 થઈ ગયા. મિશ્રીને જો મૂકી આવીશું, મૂકી આવીને હે, તો અત્યારે જો અહીંયા વરસાદ રહ્યો ને તો ગાયું સરવાઈવી ગઈ. કેટલી મસ્ત મજાની છે ગાયું, ગાયું આવી ગયું છે સરવા માટે. અને મમ્મીની જો, મમ્મી ને બા ને દેવાંશ તૈયારી કાકાની ઘરે વહી ગયા છે. કાના ભાઈ એવા વરસાદ આવતો તો ફોર વ્હીલર મૂક્યા, અને હવે મારે પિંકુ ને જાવ, કારણ કે ઠેલ્યું આવે છે ઉતાર લેવી અને પછી જાવી ગોઠવી, એવું બધું છે. અને જમવાનું ત્યાં છે, તો ચાલો ફટાફટ આપણે કામ બધું, મોસ્ટ ઓફ બધું જ પતી ગયું છે. કપડા હુકવાઈ ગયા છે, ઠેલીની વાટે બેઠા છે, ક્યારે આવે કોને ખબર. હવે એની વાટે સેવી, હમણાં આવે પછી અમે પણ જાવી, એવો મારો પ્લાન છે. અને કાકાની એવું કહે છે 5:30 પહોંચી જશે. હવે તો અમારી ચેનલમાં જે કોઈ સબસ્ક્રાઈબ નથી કર્યું ને, પહેલાં ફટાફટ સબસ્ક્રાઈબ કરી નાખજો, કોમેન્ટ કરી નાખજો, અને અમારા પેજને ફોલો હતન કરી નાખજો. તો ચાલો મળીશું થોડી વારમાં ત્યાં જઈને. તો આપણે અત્યારે કાકાની ઘરે આવી ગયા છે, ને આવી ગયા ને તો બહુ વરસાદ હતો, અંધારો અંધારો જાય, તો અમે તો ભાજ્યું લીવરો લીવર. અને અહીંયા જો કાકા એને પડદા બની નાખે છે આખા મકાનના. તો જો એવું બધું છે, વરસાદ અત્યારે આવે છે. અને આમ જો મારે દેવાંશ એલા હે, શું કર્યું, હું બનાવો છો, હું દેખાય રોટલી બનાવી નો રખાવી ત્યાં. અર માન જ બને, એવો દયું દયું એમ. સારું હાલો, આપણે રસોઈ બની ગઈ છે. રસોઈમાં બનાવ્યું છે મગનું શાક, ભાત, છાશ, ઓલમ દાળ છે, ને રોટલી. દેવાંશભાઈ તો ખાવા બેસી ગયા, ઓછું ભર રોટલી આમ જો ગલો ફેર ચડાવી છે. કેલી ખાવશું કે ને, તો આપણે હાલો જમી લઈએ. તમે બધા આવો, ગયા ને ઉતાવળ કેટલી કે પેલા પેઠો સાફ કરી નાખું ને ત્યાં બધા ખાઈ લે. હારો તું કર્યા કરે, પછી વાસી ઉટકો બેસી જજે. કેમ લે, મારે ખૂબ, મને તો ઊંઘ આવે છે, મન અત્યારે છે ને ખાઈ પછી બહુ ઢેંટડે, મન ઢેંટડે. દેવાય તને ઢેંચર છે, ઢેંચડે છો ઢેંટડે. આપણે બપોરે જમી કરી નવરા થઈ ગયા હતા ને, તો પછી સુઈ ગયા હતા ને, રાતુના ગપાટા કરતા કરતા સુઈ ગયું હતું. અને પિંકુ ને દયા બે છે ને, કાકાને આવવાના છે ને, તો હાર ને ફૂલ ને એવું લેવા ગયું છે, કારણ કે થોડું શણગાર્યું છે ને એટલે. અને વરસાદ કે આજ મારું કામ, જો બહુ વરસાદ છે. અને ખાટી તમે જોઈ શકતા હશે, જોલા પણ કેટલી જાય છે, બે કાંઠે જાય છે. નહીં મને વરસાદ લાગે છે તો હું અંદર વહી જાઉં પાછી, ભલે બહાર ગઈ કે
અને મને પલળવું ઓછું ગમે. જો અહીંયા ખાડી માં 600 નું પાણી નતું, પણ અત્યારે પાણી તમે જો ને કેટલું. હું મોની આજ બપોર પછી નાઈટા કરી નાખ્યા. કા દેવાની છે? શું કર્યા હતા? દવા પી ગયા. દેવાય ઓલા રાજન સાનમું નો મોઢા ફેલવી દીધી બોટલ, પછી કટ થયો એટલે હું તો ભાગી દવા જ નાખી છે મોઢા માં. મેં કીધું હોમિયોપેથી ને વાંધો નહીં, ઓલી દવા તો જોકે અટતો નથી, આ ગળી હોય કે ને એટલે લીધી. એને પછી તો બધી કઢાઈ બારી કોગળા કેટલા ખરાબ રહ્યા, અને અત્યારે વરસાદ કે મારું કામ છે. જો પિંગુન દયા બે ગયું હતું, ફૂલ તો લઈ આવ્યું, ગુલાબના લાવ્યું અને ગલગોટા લાવ્યું છે. આપણે હવે પાંદડી કરી નાખી. દેવાંશ તને આવડે છે? એલા બે જ પેલો ઠીવાળી. જો આપણે કાકા ને આવશે, ડેકોરેશન નું કામ શરૂ છે. પિંકુ જો ડેકોરેશન કરે છે. ભગવાન નું મંદિર અહીંયા છે તો અહીંયા જ કરવું પડે ને. પછી શરૂ છે કામકાજ, થોડું થોડું ડેકોરેશન નું કામ તો મળ્યું છે અડધું ખરું, પતવા એટલે પોગ્યું છે. આ હાવ ખોટી, એક પાંદડી ને ફૂલ નથી છોડ્યું. બધી ડિઝાઇન પાડી દીધી ને પિંકુ કે લાવો, હું પૂરી દઉં. ખોટી આવી ને ત્યાર ની એન્જિન બેઠીશ. અહીંયા કસરું કાઢવાનું સી નથી કાઢતી, બેઠ બેઠી આવી છે, પણ છોકરીને લઈને ખૂણા બે ગઈશ. અહીંયા હાલો ફૂલ ફૂલ ઘીટા. જો અત્યારે છે ને ડેકોરેશન નું કામકાજ તો પૂરું થઈ ગયું છે, ને અહીંયા જો આપણે પાઉભાજી નો પ્રોગ્રામ છે તો બધું શાકભાજી મૂકી દીધું છે બાફવા, અને અહીંયા જો ટમેટા ની કાંદા ની ગીરવી કરવાની છે. તો ચાલો કરી નાખીએ. હવે આવવાની તો થોડીક જ રાહ છે, કારણ કે ત્યારથી નીકળી ગયા. અને અહીંયા જો નું કટિંગ થઈ ગયું છે, પગાર નું પણ થઈ ગયું છે. તો ચાલો આપણે બનાવવા બધી. આપણે અત્યારે કાકા ને નીચે આવી ગયા છે, તો જો બધું તૈયાર કરીને જાય છે નીચે. તો જાય છે નીચે, હાલો હા મૈયા વાળા બેન કેવી આવી ગયા? તો જો આવી ગયા સિરિયસ દે મિશન મૂક. મને તો આવા જો થોડે મિશ તો અમી આ જાત્રા વાળા આવ્યા. જો મિશુ પછી હાથ રાખજે, હો હાથ રાખીને અહીં સામું જો, પછી પકડી ત્રે માતાજી ઉભી રહે. વાહી ગાંઠ માં બહાર દોઈ દો, આને વાહે ગાંઠ મારી દો. તમે આવ્યા જાત્રા કરી? હાલો તાર કાન પગે લાગુ તો એમ કે છે પુલી આવ્યો. હું હેલો ભાઈ, 100 રૂપિયા 100 રૂપિયા સામાન લેવા. 100 રૂપિયા ભાઈ અમારે સડાવવાનો છે મારા ઘરે. 100 રૂપિયા થાય આમ તો કુલ એમ કે માથું હળતું હોય. કુલ કે માથું હળાવતું જાતે એમ તો બલરામ એ સડા તો સડવા મળ. ગાનો અમાર ગાંડો ગાનો છે. જો પગ ધોવાના છે હમણાં સારું જ લાગશે. મોની ઉતાવળી મારી જેવી એમ નહી, મોની મારી જેમ ઉતાવળી છે. લાવો બરાસ લેતો. પગ ધોવે છે જો જાત્રા કરીને આવ્યા ને, એટલે પાણી પીવાનો. ખાલી ઉભા રહેજો ઘડી, કાકા પૈસા ઉતારજો. કંકોલી આગળ
લાઈ મને ડીશ પકડું બેટા વા માર ફૂટ છે આપણું કન્ટિન્યુ કામ પાછું શરૂ કરી દીધું કેટલી ભૂખ લાગી છે, બોલતું નથી બધા ઊંધા માથે સમજો હાજી એમ નઈ ભાજી હાજી ભારી બની લાગે હોમવર્ક કરવાનું હતું. કેટલું હોમવર્ક હતું આજે તારે? કેટલું હતું? આમાં નહીં હશે ને ભણવા બેઠી છે, એટલું બધું હતું. ભણી ભણી નોંધી વળી ગઈશ ને દેવાંશ. સમજો કાકી ને તેલ નાખી દેશે ને મોની તો દેવાંશ હોત ને બેસી ગયો. દેવાંશ શું કરે છો? જો આપડે કાકા ને ઘરે ગયા તા ને આવી ગયા છે અત્યારે ઘરે, કારણ કે વરસાદ બહુ હતો. મારા આખી જો લાલ થઈ ગઈ વરસાદ ના સાટા પડ્યા ને, હજી તો ત્યાંથી નહીં આવી ને લાલ થઈ ગઈ. પલ્લી જઈશું હવે હું આખી. તો ચાલો હવે આપણે સુઈ જઈએ, કાલે મળીશું નવા બ્લોગ સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, બાય બાય, ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ.